एकदम घाटू मलाईदार दही अने एकदम नरम पनीर तैयार करवा माटे आजे आपणे कोई पण प्रकारना पशुनुं दूध अथवा तो दूध पाउडरनो उपयोग नथी करवाना। तेम छतां आटलू व्हाइट सॉफ्ट अने एकदम घाटू मलाईदार दही साथे एकदम नरम पनीर तैयार करीशुं जे खूब ज हेल्धी रहेशे अने हर व्यक्तिने तेना खूब ज लाभ पण थशे। जे लोको दूध के दूधनी बनावट नथी पसंद करता अथवा तो डॉक्टरे कोई ना कोई कारणोसर दूधनी प्रोडक्ट खावानी मनाई करी छे तो आ रेसिपी ए लोको माटे खूब ज उपयोगी बनशे। तो रेसिपी शुरू करिए। तो जेमना माटे आपणे सींग दाणानो उपयोग करीशुं अने आजे मार्केटमां आ रीते बे प्रकारना सींग दाणा मळे छे। एक आ रीते लालाश पड़ता दाणा होय छे अने एक सफेद कलरना दाणा होय छे। तो અહીં આપણે લાલાશ પડતા દાણા નથી લેવાના પણ આ રીતે જે વ્હાઇટ દાણા આવે છે તેનો ઉપયોગ કરીશું। આ દાણા ખૂબ જ મીઠા હોય છે અને એકદમ કલર વ્હાઇટ આવે છે અને ટેસ્ટી પણ વધારે હોય છે અને હેલ્ધી પણ વધારે હોય છે। તો આપણે આ દાણાનો ઉપયોગ કરશું। જો તમને આ દાણા ના મળે તો પછી આપણે જે લાલાશ પડતા દાણા છે ને તેનો ઉપયોગ કરી શકો છો, પણ પહેલી પ્રાયોરિટી આ દાણા લેવાનો જ કરવી। જે મેં લગભગ 2 કપ જેટલા દાણા લીધા છે, મેં અહીંયા જે રીતે મગફળીના દાણાનો ઉપયોગ કર્યો છે તે રીતે તમે સોયાબીનનો ઉપયોગ કરી શકો છો, કાજુનો ઉપયોગ કરી શકો છો, બદામનો ઉપયોગ કરી શકો છો અને ટોપરાનો પણ ઉપયોગ કરી શકો છો। આટલી વસ્તુઓમાંથી દૂધ બની શકે છે, ચોઈસ તમારી પાસે છે। હવે આ દાણાને પલાળવા માટે આપણે 2 કપ જેટલું પાણી ઉમેરશું અને લગભગ આ દાણા આપણા ફૂલી જાય ત્યાં સુધી આપણે ઢાંકીને સાઈડ ઉપર રાખી દેશું। તો આપણે લગભગ 7-8 કલાક પછી જોઈએ ને તો આપણા દાણા એકદમ ફૂલી ગયા છે, એકદમ ઉપરની છાલ નીકળવા લાગી છે આ રીતે। તો આપણે ત્યાં સુધી દાણાને પલાળવાના છે અને દાણા પલળતા જ એનો કલર વધારે વ્હાઇટ આવી ગયો છે તો આપણી રેસીપી છે તે વધારે વ્હાઇટ કલર ઉપર જશે। હવે આપણે થોડા થોડા દાણા છે તે મિક્સર જારમાં ઉમેરતા જશું અને એક સરસ મજાની લીસી પેસ્ટ તૈયાર કરીશું। હવે જરૂર લાગશે તો થોડું થોડું પાણી ઉમેરતા જશું અને ગ્રાઇન્ડ કરીશું। તો જે લોકોને ડેરી પ્રોડક્ટ ખાવાનું સૂટ નથી કરતી અથવા તો ડેરી પ્રોડક્ટ ખાવાની મનાઈ છે તે લોકો માટે મેં આ ઓપ્શન વિચારીને તમારી સાથે રેસીપી શેર કરી છે। તો બીજા લોકોને પણ રેસીપી શેર જરૂર કરજો અને મારી આ મહેનત પસંદ આવે તો લાઇક કરજો। ચેનલ પર નવા હોય તો આવી અવનવી ડિસન્ટ રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ બટન દબાવીને રાખજો। જો એકસાથે વધુ પાણી ઉમેરશું ને તો આપણા દાણા છે તે અધકચરા પીસાશે, એક સરખા નહીં પીસાય અને લીસી પેસ્ટ તૈયાર નહીં થાય। તો તમે જોઈ શકો છો કે એકદમ સ્મૂધ પેસ્ટ તૈયાર થઈ ગઈ છે, બિલકુલ કોઈ અધકચરો દાણો મને દેખાતો નથી। તો હવે આ રીતે આપણે બધા જ દાણાને પીસી અને એક સરસ મજાની સ્મૂધ પેસ્ટ તૈયાર કરી લેશું। તમે કલર જોઈ શકો છો મિત્રો, કેટલો વ્હાઇટ કલર આવ્યો છે। હવે અહીંયા આપણે લગભગ 6 કપ જેટલું પાણી ઉમેરશું। આપણે 2 કપ દાણા લીધા હતા ને તો આપણે અહીંયા 6 કપ જેટલું પાણી ઉમેરવાનું છે અને પછી બધું જ બરાબર મિક્સ કરવાનું છે। અહીંયા આપણું બાઉલ થોડું નાનું પડે છે તો બરાબર મિક્સ નથી થતું, તો હું એક એક્સ્ટ્રા તપેલામાં ટ્રાન્સફર કરી દઉં છું અને પછી એક્સ્ટ્રા પાણી ઉમેરી અને મિક્સ કરી દઈશ। હવે આપણે અહીંયા 6 કપ જેટલું પાણી અને આપણી પેસ્ટ બંને મિક્સ થઈ ગઈ છે, તો આ મિશ્રણને આપણે થોડીવાર માટે ગેસ ઉપર રાખીશું ગરમ કરવા માટે। આ મિશ્રણને આપણે ઉકાળવાનું નથી, માત્ર થોડું ગરમ કરવાનું છે। તો ગરમ કરી લઈએ। તો લગભગ 5-7 મિનિટની અંદર જ આપણું આ મિશ્રણ છે તે ગરમ થઈ ગયું છે। તો હવે ગેસની ફ્લેમ બંધ કરી નીચે ઉતારી લઈશું અને આપણે અહીંયા કોઈ ચારણી ઉપર કોટનનું કપડું પાથરી અને પછી આપણું મિશ્રણ છે તેને ગાળી લેશું। આ રીતે ગાળવાથી જે સિંગ દાણાની પેસ્ટ હશે તે ઉપર રહી જશે અને જે દૂધ તૈયાર થયું છે તે નીચેની તરફ જશે। હવે તમે આ રીતે આ સિંગ દાણામાંથી કઈ રીતે દૂધ બનેલું છે તેની કમાલ જુઓ। આ દૂધ ખૂબ જ પૌષ્ટિક છે અને રિયલી ગાઈઝ આ દૂધ પીવાના તમને અદ્ભુત ફાયદા થશે। જે લોકો માટે દૂધ કે દૂધની બનાવટો શરીરમાં હાનિકારક હોય અને ડૉક્ટરે દૂધ કે દૂધની બનાવટો ખાવા પીવાની ના પાડી હોય તે લોકો માટે આ સિંગદાણામાંથી બનાવેલું દૂધ, સિંગદાણામાંથી આપણે જે બનાવશું તે દહીં અને જે બનાવશું તે પનીર ખૂબ જ ઉપયોગી બનશે। તો હવે આપણે આપણું આ દૂધ છે તેને આ રીતે પોટલી બનાવી અને નીચોવી લેશું અને જ્યાં સુધી નીચોવાય ત્યાં સુધી નીચોવી લેશું। તો હવે આ પોટલી છે તેમાંથી દૂધ બિલકુલ નથી નીકળતું, તો આ પોટલીને સાઈડ ઉપર રાખી દઈએ અને આ તૈયાર થયેલું દૂધ જેને તમે
थोड़ी एलची उमेरी, थोड़ी शुगर उमेरी अने पछी पी सको छो, खूब टेस्टी लागशे। अने जो ना पीवू होय तो तमे आ दूधमांथी दूधनी कोई पण वेरायटी बनावी शको छो। तो अत्यारे आपणे पनीर अने दही बनावा माटे आ दूधने गैस उपर उकाळवा माटे राखी देशुं। तो आपणुं दूध छे ते उकळे त्यां सुधीमां आगळ जोई लईए। आपणे जे आ पोटलीની અંદર રહેલું મિશ્રણ છે ને તે મિશ્રણને બિલકુલ નહીં ફેંકીએ। આ જે દાણાની પેસ્ટ તૈયાર થઈ છે તેને મીઠાઈ બનાવવામાં પણ ઉપયોગ કરી શકો છો અને કોઈ પણ પ્રકારના ગ્રેવીવાળા શાક બનાવવામાં પણ ઉપયોગ કરી શકો છો, જે એક મહિના સુધી સેફ રહેશે, બિલકુલ ખરાબ નહીં થાય। પણ ફ્રીજમાં રાખીને સ્ટોર કરજો। જો ફ્રીજમાં ના રાખવું હોય તો તડકે રાખી સૂકવી અને ડ્રાય કરી ફ્રીજ વગર પણ એક મહિના કરતાં વધારે સમય સુધી સ્ટોર કરી શકો છો। તો હવે આ વસ્તુને આપણે સાઈડ ઉપર રાખી દઈશું અને આપણે જોઈએ કે આપણું દૂધ બરાબર ઉકળી ગયું છે। તો આપણા આ ઉકળેલા દૂધને હવે આપણે ગેસ ફ્લેમ બંધ કરી અને નીચે ઉતારી લઈશું અને આ દૂધમાંથી આપણે દહીં અને પનીર બંને તૈયાર કરવાના છીએ। તો જેટલું આપણે દહીં તૈયાર કરવું છે તેટલું આપણું દૂધ છે તે આપણે અલગ બોલમાં કાઢી લઈશું। લગભગ હું 1-1.5 કપ જેટલું દૂધ અલગ ડબ્બામાં કાઢી લઉં છું અને આ દૂધને થોડું હલકું ગરમ રહે ને ત્યાં સુધી ઠંડુ કરવા માટે સાઈડ ઉપર રાખી દઉં છું। એ ઠંડુ થાય ત્યાં સુધીમાં આપણે પનીર બનાવી લઈએ। તો આ દૂધમાંથી હવે આપણે પનીર તૈયાર કરવા માટે ખટાશવાળી વસ્તુઓનો જરૂર પડશે, તો જેમના માટે આપણે અહીંયા એક મિશ્રણ તૈયાર કરી લઈશું જેમાં 4 ચમચી જેટલો વિનેગર અને 4 ચમચી જેટલું પાણી બંને મિક્સ કરી અને એક મિશ્રણ હું તૈયાર કરી લઉં છું। તમે વિનેગરની જગ્યાએ લીંબુના ફૂલ અથવા તો લીંબુનો રસ પણ લઈ શકો છો। હવે આ મિશ્રણને આપણે દૂધમાં થોડું થોડું ઉમેરતા જશું અને મિક્સ કરતા જશું। થોડી જ વારમાં તમે જોશો કે દૂધ આપણું ફાટવા લાગશે। જે રીતે નેચરલ દૂધમાંથી પનીર બનાવીએ અને જે રીતે મોટા મોટા દાણામાં પનીર તૈયાર થાય તે રીતે નહીં થાય, થોડું નાના નાના દાણામાં તૈયાર થશે પણ પનીર જરૂર તૈયાર થશે અને દૂધ કરતાં વધારે નરમ આપણું પનીર તૈયાર થશે। તો હવે તમે જોઈ શકો છો કે આપણું દૂધ ફાટવા લાગ્યું છે। તો આપણે ફરીથી કોઈ ચારણી ઉપર કોટનનું કપડું પાથરી અને તેમાં મિશ્રણ ઉમેરી દેશું। થોડી વાર ચલાવશું તો બધું જ પાણી છે તે નીચેની તરફ જતું રહેશે અને પનીર ઉપરની તરફ રહેશે। હવે આપણે આપણા પનીરને 3-4 વાર સાદા પાણીથી ધોઈ લેશું જેથી આ પનીરની અંદર આપણે જે વિનેગર ઉમેર્યો છે તો પનીર થોડું ખાટું થઈ ગયું હશે તો તે ખટાશ નીકળી જાય। અને હવે આપણે આ કપડાને આ રીતે ભેગું કરી પોટલીવાળી અને નીચોવી લેશું જ્યાં સુધી પાણી બરાબર નીતરી ના જાય। જેટલું બને એટલું નીચોવીને પાણી બહાર કાઢવું અને પછી આ રીતે કોઈ ચારણી ઉપર 1-1.5 કલાક માટે રાખી દેવું, કોઈ ઉપર વજન રાખીને, તો બધું જ પાણી પનીરમાંથી નીકળી જશે અને પનીરમાંથી પાણી નીકળતા જ પનીર એકદમ દૂધમાંથી તૈયાર કર્યું હોય ને એવું તૈયાર થઈ જશે। તો હવે આ પોટલીને આપણે દબાવીને સાઈડ ઉપર રાખી દઈએ। આ જે પનીરમાંથી નીકળેલું પાણી છે તેને પણ નહીં ફેંકીએ, તે પાણીને આપણે કઢી બનાવવામાં અથવા તો લોટ બાંધવામાં ઉપયોગમાં લઈ લેશું। પાણી પણ ખૂબ જ પૌષ્ટિક છે તો બિલકુલ નહીં ફેંકીએ। હવે આપણે નીતારેલું આપણું પનીરને કોઈ એરટાઇટ બોક્સમાં પેક કરી ઠંડુ થવા ફ્રીજમાં રાખી દઈશું અને ત્યાં સુધીમાં જોઈએ કે આપણું દૂધ છે તે ઠંડુ થયું છે કે નહીં। તો તમે જોઈ શકો છો કે આપણું દૂધ ઉપર એકદમ ઘટ આપણી મલાઈ તૈયાર થઈ છે। જેટલી તો આપણે પશુના દૂધમાંથી પણ મલાઈ ઘટ તૈયાર ના થાય ને એટલી ઘાટી આપણી મલાઈ તૈયાર થઈ છે, જો છે ને પરફેક્ટ। અને હવે તમે દૂધ પણ જુઓ કેટલું દૂધ ઘટ છે। તો હવે આપણા દૂધ અને મલાઈ બંને મિક્સ કરી દઈશું જેથી મલાઈ છે તે દૂધ સાથે મિક્સ થઈ જતાં દૂધ વધારે ઘટ થઈ જાય અને દહીં છે એકદમ ઘાટું તૈયાર થાય। દૂધમાંથી દહીં જમાવવા માટે ખાટા પદાર્થની જરૂર હોય છે। અહીંયા આપણે દહીંનો, લીંબુનો કે વિનેગરનો ઉપયોગ નહીં કરીએ પણ મરચાંની દાંડીનો ઉપયોગ કરશું। તો આ રીતે એકદમ ફ્રેશ, એકદમ તાજા મરચાં હોય તેની ઉપરની દાંડી તમારે તોડી અને આ રીતે દહીંમાં ઉમેરી દેવી। દૂધમાંથી દહીં લેક્ટોબેસિલસ નામના બેક્ટેરિયાના કારણે બનતું હોય છે। તો જે લેક્ટોબેસિલસ નામના બેક્ટેરિયા છે તે આ મરચાંની દાંડીમાંથી નિર્માણ થશે, કારણ કે મરચાંની અંદર વિટામિન સી ભરપૂર હોય છે। તો પરિણામે કોઈપણ પ્રકારના ખટાશવાળા પદાર્થ ઉમેર્યા વગર પણ આપણે દહીં જમાવી શકશું
અને આ રીતે મિક્સ કરી ઢાંકી અને લગભગ 7-8 કલાક માટે ગરમ જગ્યા ઉપર રાખી દેશું। तो लगभग 7-8 कलाक पछी तमे जोई सको छो के दही एकदम घट आपणुं जामी गयुं छे। जो तो हवे मरचानी दांडी छे तेने हटावी लेशुं। आ दही बिलकुल तीखुं नहीं थयुं होय तमे बिलकुल चिंता ना करता। अने हवे तमे जोवो दही केटलुं घट छे। जो फरी एक वार बतावी दऊं छुं। जो छे ने आटलुं तो आपणे जे रेग्युलर दूधमांथी दही बनावीए ने जेटलुं घट ना थाय एटलुं घट छे आपणुं आ दही। थोड़ो स्वाद छे ते पेला दही करता थोड़ो अलग आवशे पण हेल्धी वस्तु तमने जरूर खावा मळशे। तो आपणुं पनीर पण एकदम ठंडू थई गयुं छे अने डब्बामांथी हुं डीमोल्ड करीने तमने बताऊं तो एकदम बहार जेवुं ज पनीर तैयार थयुं छे। लागे छे के आपणे नेचरल जे यूज करीए छे रेग्युलर दूध तेमांथी ज बनेलुं पनीर छे। तो एकदम नरम आ पनीर तैयार थयुं छे। तमने मारी आ बने रेसिपी केवी लागी कॉमेंट करी फीडबैक जरूर आपजो। बहुत जल्दी मळीशुं एक नवी ज रेसिपी साथे। त्यां सुधी बाय बाय एंड टेक केर।